ભરૂચમાં રિક્ષા સ્ટેન્ડની ફાળવણી મુદ્દે રિક્ષાઓનું હડતાળનું શસ્ત્ર સિટી બસો માટે કમાણીનું સાધન બની ગયું હતું. આ માસી હમણાં શું પૂછ્યું તને? માસી શું પૂછ્યું? માસી કે જવું છે. કઈ જવું છે? કઈ જવું છે? કેટલી ઉંમર છે માસી ની? અંદાજે કેટલી? 60 વર્ષ ની ઉપર ખરી ઉંમર? તેમને તેમને ના પાડી, બરાબર ને? ઓકે. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. રુકો જરા, સબર કરો. કેટલું ભાડું લીધું? 20 રૂપિયા ભાડું લીધું. રુકો જરા, સબર કરો. ભરૂચમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ રિક્ષા સ્ટેન્ડની ફાળવણી માટે છેલ્લા 3 વર્ષથી લડત લડી રહ્યા છે. ઘણી વખત રિક્ષા ચાલકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે રિક્ષા સ્ટેન્ડની ફાળવણીની માંગ સાથે લેખિતમાં વારંવાર રજૂઆત કરવા છતાં સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી નથી, જેના પગલે રિક્ષા ચાલકો હડતાળ ઉપર ઉતર્યા હતા. એસોસિએશનમાં જોડાયેલા કેટલાય સભ્યો રિક્ષા હડતાળમાં જોડાયા હતા, પરંતુ અન્ય લોકો હડતાળમાં ન જોડાતા રિક્ષા ચાલકોએ પેસેન્જરની સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કર્યા હતા અને હડતાળને સફળ બનાવવા માટે કેટલાય લોકોએ રિક્ષા ચાલકોને રોકી રિક્ષામાંથી પેસેન્જરોને ઉતારી હડતાળમાં જોડાવવાના પ્રયાસો કર્યા હતા, જેના પગલે કેટલાય રિક્ષા ચાલકો સાથે આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જોકે ભરૂચ જિલ્લા રિક્ષા ચાલકોની હડતાળનું સુરસુડિયું થઈ ગયું હતું અને શાળાએ વિદ્યાર્થીઓને લઈ જતી રિક્ષા ચાલકોને પણ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ જિલ્લામાં ટ્રાફિકને અડચણરૂપ રિક્ષાઓ ઊભી ન રહે તે માટે સ્ટેન્ડની ફાળવણીની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ રિક્ષા એસોસિએશનના પ્રમુખની વાત તંત્રના કાન સુધી પહોંચતી નથી, જેના કારણે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. જય હિન્દ, જય ભારત. આજ ભરૂચ જિલ્લાના 15,000 રિક્ષા ચાલકોના પહેરા થમી ગયા છે. એની નિષ્કાળજી એ જ છે તંત્ર. 3 વર્ષથી જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન આખા ભરૂચ જિલ્લાની સ્ટેન્ડની માંગણી કરે છે, પણ માંગણી અત્યાર સુધી સ્વીકારમાં નથી આવી. કેમ નથી આવી? કે આ ગરીબ ચાલકોનું કોઈ પહેલું નથી. સિટી બસ આવી એટલે આખા ભરૂચમાં સ્ટેન્ડ મળી ગયા. એ રોડ ઉપર ટ્રાફિક નથી લાગતી. રિક્ષાવાળો સ્ટેન્ડ ઉપર 40 વર્ષથી ઊભો છે, એ ટ્રાફિક લાગે છે, એ ગાડીને ઉઠાવી લઈ જાય છે, ડિટર્ન કરે છે, 288 કરે છે. આ 288 આ દારૂ વેચે છે, આ જુગાર ચલાવે છે કે એને 288 અને પછી એને લોકઅપમાં રાખવામાં આવે છે. એટલે તો બહુ મોટો ગુનેગાર થઈ ગયો. જે દારૂ વેચે છે એ પોલીસ ચોકીના બહાર આરામથી બેસીને ખુરશી ઉપર વટકી બેસે છે ને રિક્ષા ચાલકોને લોકઅપમાં મૂકવામાં આવે છે. આ અમારા ભરૂચ જિલ્લાનો તંત્ર ખાસ કરીને. બીજી વાત, ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર ટ્રાફિક વિસ્તાર છે, અમે જાણીએ છીએ. અમે એટલા માટે માંગ કરી હતી કે અમને સ્ટેન્ડ આપો, સ્ટેન્ડ આપો, સાઈડમાં ગાડીઓ ઉભી રહે એટલે ગુનામાં ના આવે. પણ ગુનો ખાલી રિક્ષા ચાલકનો દેખાય છે. આ પડતા આ લોકોએ આખા ભરૂચ જિલ્લામાં ચાલુ કરી દીધી. એટલા માટે અમે બધા આજે પહેલા થમાઈ દીધા છે અને અમે ઘરે આરામથી બેસશું. તંત્ર અને બીજી રજૂઆત કરે, અમે થાકી ગયા, રજૂઆત રાખી રાખી. રિક્ષા ચાલકોની હડતાળના પગલે આખરે ઘી કેળા તો સિટી બસ સંચાલકોને થઈ ગયા હતા. સવારથી જ 20 કેપેસિટીવાળી સિટી બસમાં 50થી વધુ મુસાફરો મુસાફરી કરવા માટે મજબૂર બન્યા હતા અને મુસાફરોએ પણ પોતાના સમયની સાચવણી અને સમયસર પોતાની નોકરીના સ્થળ ઉપર પહોંચી શકે તે માટે સિટી બસનો સેવાનો લાભ લીધો હતો. રૂકો જરા, સબર કરો. આપણે સિટી બસમાં કેટલી કેપેસિટી બસની? સિટી બસમાં પેસેન્જર બેસાડવાની? સિટી બસમાં પેસેન્જર બેસાડવાની કેટલી કેપેસિટી? પણ આ પહેલા છે ને, આ દેખાય છે ને વિડીયોની અંદર આટલા બધા ભાવ ઊભા છે, એનું કારણ શું? પબ્લિક વધારે તો શું કરે? શું કારણ છે?
પબ્લિક વધી ગઈ તો શું કરે? પબ્લિક વધી ગઈ બરાબર છે, પણ આટલા બધા પેસેન્જરો બેસાયેલા છે એનું કારણ તો હશે ને કઈ? પર સીટ કેટલા પર્સન્ટ બેસાડવાના? સીટ છે એટલે બેસી શકે. આજે ઉભા છે ને, આજે આ હડતાલ છે એટલે પબ્લિક હોય છે. એની હડતાલ છે રિક્ષાની હડતાલ છે. અને સવારે રિક્ષા ચાલકોનું આંદોલન સિટી બસના સંચાલકો માટે કમાણીનું સાધન બની ગયું હતું. રિક્ષા સ્ટેન્ડની ફાળવણી મુદ્દે ભરૂચ નગરપાલિકાના પ્રમુખે પણ કહ્યું હતું કે રિક્ષા ચાલકોની રજૂઆતને ધ્યાને લઈ આગામી દિવસોમાં તેઓની સમસ્યાનું નિરાકરણ આવનાર હોવામાં બાહેધરી આપી હતી. અમને આજરોજ જાણવા મળ્યું છે કે રિક્ષાની હડતાલ કરવામાં આવી છે. રિક્ષાના જે પ્રમુખ છે એમને બોલાવીને નગરપાલિકામાં નગરપાલિકા છું એ લોકોને બોલાવીને જે ડિસિઝન લેવાનું હશે અમે વહેલી તકે લાવીશું. એ લોકોની માંગણી છે કે અમને રિક્ષા સ્ટેશન બનાવી આપો, એ લોકોને રૂબરૂ બોલાવીને જે રીતે અમે નિર્ણય લેવાનો હશે નગરપાલિકા દ્વારા અમે જલ્દી તકે નિર્ણય લાવીશું.